મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને વાત કરી મહત્વના સમાચારોને લઈને તો વિગત સામે આવી રહી છે. ડિસ્કાઉન્ટની આડમાં ડુપ્લિકેટ દવાના કારોબારનો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ એન્ટીબાયોટિક દવાઓના સ્થળો પર રાજ્યવ્યાપી દરોડા પાડી બનાવટી દવાઓનું ષડયંત્ર પકડી પાડ્યું છે. અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટિક દવાનો 17.5 લાખ ની કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે. બનાવટી દવાઓ વેચતા તત્વોની અટકાયત કરી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. તો વલસાડના ઉમરગામમાં ફૂડ વિભાગ એલર્ટ થયું છે. બે પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ચરણામૃત ડેરી અને જશનાથ ટ્રેડર્સમાંથી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. તહેવારો નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક થયું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ શંકાસ્પદ ઘીના જથ્થાના નમૂના લઈ તેને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે અને આ સહિતની જરૂરી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. આમ વલસાડ જિલ્લામાં એક સાથે બે જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહીના કારણે જિલ્લાના મીઠાઈ વિક્રેતાઓ અને મિલાવટખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય થયું છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો ઉમરગામ જેડીસીમાં આવેલા આ ચરણામૃત ડેરી અને ફૂડ પ્રોડક્ટ્સનું આ યુનિટ છે. અહીંયા આગળ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને શંકાસ્પદ ઘીનો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો છે. અહીંયા આગળ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લીધા છે અને અંદાજે 500 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો છે જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ આપણે જણાવી દઈએ કે ચરણામૃત ડેરી અને ફૂડ પ્રોડક્ટ્સની અંદર રંગ મધુર પ્રીમિયમ દેશી ગાયનું ઘી છે એ બનાવવાના અહીંયા આગળ છે બોર્ડ લાગેલા છે. અહીંયા સાથે જ કંપની દ્વારા બનાવવામાં આવતા અન્ય ઘીના છે પ્રોડક્ટ અને જે ક્વોલિટી છે એને અહીંયા આગળ છે બેનરો લગાવવામાં આવ્યા છે. જોકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મળેલી બાતમીના આધારે અહીંયા આગળ કાર્યવાહી કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગની ટીમ અહીંયા આગળ યુનિટમાં જઈ અને ત્યાંથી છે નકલી અને શંકાસ્પદ ઘીનો છે જથ્થો જપ્ત કર્યો હતો અને ત્યારબાદ તેના સેમ્પલ લઈ લેબ ટેસ્ટ માટે મૂકવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં જશના ટ્રેડર્સ નામના અન્ય એક પેઢી પર પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અત્યાર સુધી 3.5 લાખથી વધુ છે શંકાસ્પદની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારે હવે આગામી સમયની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સેમ્પલોમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. પરંતુ જે રીતના અત્યારે દિવાળીના તહેવારો દરમિયાન નજીક આવતા જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જે સક્રિયતા છે તેને જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોની અંદર હવે મિલાવટખોરોની ખેર નથી. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરગામ. તહેવારો સમય જ નકલીનો ખેલ સામે આવ્યો છે. ઘી પનીર બાદ હવે મસાલા પણ નકલી સામે આવ્યા છે. સુરતમાં ફૂડ વિભાગ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. પાંડેસરામાં નકલી મસાલાના કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા. મસાલાના કારખાનામાં સંચાલક ગેરહાજર રહ્યો હતો. ફૂડ વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા. પોલીસે સંચાલકની શોધખોળ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થ ઝડપાય છે ત્યારે ભાવનગરમાં ફરી વખત એસઓજીએ દરોડા પાડી ભેળસળયુક્ત પનીરની ફેક્ટરી ઝડપી પાડી છે. પર આ વિસ્તારમાં આવેલા ગોરડ સ્મશાન નજીકથી ફેક્ટરી ઝડપાઈ છે. આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્યની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી. પનીરમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું. ઇન્સ્પેક્શન કરી તપાસ કરી તો જોવા મળેલ કે એ સ્કીમ મિલ્ક પાવડર વાપરે છે અને સાથે સાથે વેજીટેબલ ઓઇલ નાખીને એ બનાવે છે. તેને પૂછપરછ કરતાં કે તમારા કેટલા દિવસથી ધંધો આ તમે કરો છો, એ કીધું કે મેં 4 મહિનાથી આ કરું છું. તો એને લાઇસન્સ યા રજિસ્ટ્રેશન એ બેમાંથી જે એને સેલ પરમાને હોય એ પણ લીધું નથી, તો એ પરમાને એને કેસ કરવામાં આવશે. અને હવે વાત દિલનું ધ્યાન રાખજો. ખેડા જિલ્લામાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કઠલાલના ત્રિપડી ગામે રહેતા 23 વર્ષના યુવકને હાર્ટએટેક આવ્યો. સવારે કાંઈક છાતીમાં દુખાવો થતા યુવકની તબિયત રથડી હતી. હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરતા શોકનો માહોલ છવાયો છે. તો આ તરફ અમદાવાદમાં ગરબા રમતા યુવકનું મોત થયું છે. હાથજણમાં ગરબા રમતા વખતે
નો મોતનો જે વિડિયો છે તે સામે આવ્યો છે. ગરબા રમતા રમતા અચાનક જ યુવક ઢળી પડ્યો. રવિ પંચાલ નામના યુવકનું મોત થયું હતું. હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટની આ ઘટના છે. 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. બે કલાકમાં પાછો એ ટ્રેન સર્કલમાં સાત આઠ જણા હતા અને ગરબે રમતા રમતા જે હેઠક આવ્યો ત્યાં પડી ગયો અને અહીંયા ઓન ધી સ્પોટ ઉપર મૂકી ગયા. સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોતના સમાચાર છે. 36 વર્ષના મહિલા અને 40 વર્ષના પુરૂષનું મોત થયું છે. સચિન જીઆઈડીસીમાં એક મહિલાને હાર્ટ એટેક આવ્યો. 36 વર્ષીય આબિદા ખાતુનું મોત થયું છે. કામરેજના 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું પણ મોત થયું હોવાના સમાચાર છે. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ તેઓનું મોત નિપજ્યું છે. બંને લોકોને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોવાનું સામે આવ્યું છે. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. સત્તર ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે સુરત ડાયમંડ બુટ્સનું ઉદઘાટન થશે. જેને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થયું છે. જે અંતર્ગત દશેરાના પર્વ પર 983 ઓફિસોમાં કુંભ સ્થાપન થશે. 5,000થી વધુ લોકો આ કુંભ સ્થાપનમાં સહભાગી થશે. નાના મોટા ઉદ્યોગકારો પોતાના પરિવાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી કુંભ સ્થાપન કરશે. આ ઐતિહાસિક દિવસ સાથે જ સુરત ડાયમંડ બુટ્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ થશે. સુરત ડાયમંડ બુટ્સ વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ બિલ્ડિંગ હબ બનીને તૈયાર થઈ ગયું છે. તેમના ઉદઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે 17 ડિસેમ્બરે. તેમના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન સુરત ડાયમંડ બુટ્સના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. તેલંગણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી લીધી છે. કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપાઈ છે. ગુપ્તાને તેલંગણા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વોર રૂમના ઇન્ચાર્જ બનાવાયા છે. ચૂંટણી પ્રચાર પ્રસાર માટે રોહન ગુપ્તાને મોટી જવાબદારી સોંપવામાં આવે છે. દ્વારકાના ખંભાળિયામાં નગરપાલિકાની ભાડા પેટે આપેલી દુકાનમાં નિયમ વિરુદ્ધ બાંધકામ કરાયું છે. નગરપાલિકાના પ્રમુખના પરિવારે દુકાનના રિપેરિંગની પરવાનગી લઈ નવું જ બાંધકામ કરી નાખ્યું. સામાજિક કાર્યકર દ્વારા દુકાનના બાંધકામને લઈને નગરપાલિકાના પ્રમુખ પર નિયમભંગના આક્ષેપ કરવામાં આવ્યા. મામલો ગરમાતા નગરપાલિકાના ચીફ ઓફિસરે સમગ્ર મામલે નોટિસ પડકારી છે. આગામી સમયમાં બાંધકામને લઈ કેવા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે. નગરપાલિકા દ્વારા જે ભાડાપટ્ટ દુકાન આપેલી છે તે આપણે બેઠક રોડ ઉપર એક દુકાનનું સંપૂર્ણ જૂની દુકાનનો નાશ કરી અને નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને એનો એરિયા વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. તમામ આ ભાડાપટ્ટાના નિયમો વિરુદ્ધ થઈ રહ્યું છે. તો મારી ખાસ